Ahora sí. Hello, Mitra, I'm so. Mujama, I woke up by Mujama, so welcome. My new blog on Ram Ram and Sitaram. So, Jesse Krishna and Tiena Waki is a Sarat and Ajay Atmun Ortu and Rayuarche. So, actually, Maragama, Atman Orte, one which Atamno, one gets a man, Nagbaina Sanidima, and Maragama, Nagbainu Sanidino Mandir, Bo Motu Aveluce, and also a Sunu Mandirche, and a Puranic Mandirche and a આજે તે આવવાનું હોય છે અને આખું ગામ મંદિરે જમવાનું હોય છે તો હું અત્યારે નીકળું છું મારા ગામ અને કે આજે અષ્ટમી પવન હોય છે ઓલ જગ્યાએ તો મારા ગામમાં પણ સાત જ નવરાત્રી છે સાત જ નોરતા થાય છે આઠમું નોરતું નથી થતું સાત નવ નોરતા થાય છે અને આઠમા દિવસે હવન કરીને નવરાત્રીનું સમાપન કરે છે તો આ અમારી પરંપરા છે અને મળી છી તો માય વિલેજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે છે રવિવાર અને અત્યારે વાગી ગયા છે 10:30 કારણ કે સવારે સાંજે હમણાં રોજ એક વાગી જાય છે સીવવામાં પરમ દિવસે રાતે જે જાંબલી કલરની કલી જોઈન્ટ કરતી હતી તે એક વાગે પૂરી કલી કરી હતી ને કાલ બપોર પછી માંડ્યું હતું તો કાલે 13 ચણિયો આખો કમ્પ્લીટ રાતે પોણે પૂરો થયો છે તો ચાલો હું તમને તે ચણિયો આજે બતાવીશ કે કેવો થયો છે 25 પાટીના જે કાંગરી નીચેની હોય આ છે તેમાંથી આપણે ચણિયો બનાવ્યો છે બધી કરલી કરલી કરીને અલગ તો આ તો આપણો ચણિયો કમ્પ્લીટ થઈ ગયો છે નોરતાનો જેને સોમવારે પહેરવાનો છે અને તેનું બ્લાઉઝ આજે બનાવવાની છું તે પણ હું તમને બતાવીશ કે કેવું બનાવું છું ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો અત્યારે અમારા ગામના યુવાનો છે અને જોરદાર મહેનત કરે છે આઠાની હોય છે અમારા ગામમાં કાયદેસર લઈ ને કા કરતો નાખે અમે આવી જાય હોય વાયરલ કરતે ઓલ ઇન્ડિયા ચાલો મિત્રો અત્યારે ગામડે છું ને એક મારા નાનો એવો સબસ્ક્રાઈબર એનો સન છે શું નામ તારું બેટા દક્ષ આપણા ડેઈલી વિડીયો જોવે છે ને આજે માતાજીના દર્શન કરવા તો આપણો નાનો એવો સબસ્ક્રાઈબર છે અને ડેઈલી મારા બ્લોગ જોઈ જાય કાલના વિડીયોમાં તું આવીશ હો તો મિત્રો અત્યારે ગઢડા પહોંચી ગયો છું અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું માં નાગબાઈના દર્શન દર આઠમે મારા ગામમાં ભવ્ય આયોજન હોય છે અને માતાજીના દર્શન કરી છી અને મળી છી મંદિરે મિત્રો અમારા ગામમાં નાગભાઈનું મંદિર 900 વર્ષ જૂનું આવેલું છે અને અત્યારે જો અમે લોકો ધજા ચડાવી રહ્યા છીએ અને દર આઠમે નવરાત્રિના આઠમના દિવસે ભવ્ય હવન થાય છે અને ધજા ચડાવવાની હોય છે તો આ લાવો મળવો મુશ્કેલ છે તો દર્શન કરી શકો છો અમારા વિડીયો માધ્યમથી
મિત્રો, અત્યારે હવન પૂરું કરીને હું આવી ગયો છું મારી વાડીએ, ને અત્યારે માંડવીનું અલરા ચાલી રહ્યું છે, ને અમારા બધા કારીગર છે, ભાગીદાર છે, અને ઓલી બાજુ અલર આલે છે તો તમને ત્યાં પણ બતાવીશ. કારણ કે અત્યારે ખેડૂતને ફૂલ મોસમ છે તો વાડીએ પણ ચક્કર મારવી જોઈએ, જેને વાડી હોય એને ખાસ. રામ રામ ને સીતારામ બધાયને. અત્યારના જે 5:30 વાગી ગયા છે અને આજે આપણે નીરવાબેનને એની ઘરે મૂકવા ગયા હતા, કારણ કે બપોરે 2:30 વાગે આવી હતી અને તેને કંઈક આજે ગરબીમાં પ્રોગ્રામ છે, કંઈક માતાજીનો રાસ છે તો પ્રેક્ટિસ માટે આવી હતી તો એને મૂકવા ગઈ હતી. પછી ત્યાં જઈને દેરાણીનો એક ચણિયો કટિંગ કર્યો અને મારે લેવાનું હતું શાક, કારણ કે ફ્રીજમાં કંઈ શાક જ નહોતું અને ટમેટા તો સાવ હતા જ નહીં. તો જો આપણે શાક લઈ આવ્યા છીએ ને, શાકમાં લીધા છે ટમેટા છે, ભીંડો છે, લીલા ચોરા, રીંગણા અને બટેટા. આ છે લીલા ચોરા, આમાં છે ભીંડો, બટેટા અને ભરાય એવા રીંગણા લીધા છે ને ટમેટા લીધા છે. અને મારી દેરાણીએ મને આપી છે આમાંથી ડુંગળી અને બાજુવાળા ફઈ પાસે આપણે લસણ ફોલાવ્યું જ છે. અને આ બાજુ મારે બ્લાઉઝનું કટિંગ ચાલે છે તો આખા રૂમમાં પેરણ થઈ ગયું છે, જોઈ લ્યો. અને જે હું તમને કહેતી હતી કે જે ચણિયો પર્પલ ચણિયો ઉપર જો આપણે આવું બ્લાઉઝ બનાવ્યું છે, પોગી સ્લીવ છે અને આ છે પાછળ વીગડું ને તે આ છે આપણા ફૂમકા. તો ચાલો મિત્રો, અત્યારના હજી મારે 2 બ્લાઉઝ પૂરા કરવાના છે અને તે પછી કટિંગ કરીને પૂરા કરી અને સાંજે થઈ જાય તો કાલે 1 બ્લાઉઝ ને 1 કુર્તી હજી સીવવાનું છે. દશેરા લગીનું છે તો પછીનું છે દિવાળીનું. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે મંડી સીવવા. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 6:30 અને આજે છે 8મું નોરતું. તો ગામડે બધા નિવેદ બનાવે છે અમારે ને અમે અહીંયા બનાવતા નથી. અને અત્યારે થઈ ગયો છે આપણે દીવાબત્તીનો ટાઈમ અને આજે મારા સિયાબેન બનવાના છે ગરબીમાં. મેલડીમાંનો કંઈક રાસ છે માતાજીનો, તો બધા માતાજી બનવાના છે, એમાં મારા સિયાબેન બનવાના છે મેલડીમાં. તો તેના માટે બાજુવાળી સાક્ષીની ચૂની લેવા હતા તો તેમાં લેસ પટ્ટી બાકી હતી તે મૂકી. તો ચાલો ચૂની એને કેવી ભરી છે આપણે જોઈએ. જો આ મસ્ત એને ચૂની બનાવી છે અને આ આપણે મૂકી લેસ અને હવે આપણે આપણા માતાજીના દીવાબત્તી કરશું, ગરબો જગાવશું અને પછી શાક લેવા હતા તે શાક બધું ધોઈશું અને પછી બનાવશું રસોઈ. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 8 અને આજે તો આખો દિવસ ગામડે અને લેતી વાડીએ ગયો હતો. અનફોર્ચ્યુનેટલી ફાર્મનો વિડીયો એટલે નથી લઈ શક્યો કે બેટરી લો હતી. અને અત્યારે જમવામાં શું છે એ મેડમ પાસે આપણે ઇન્ફોર્મેશન મેળવશું. અને ગજબની ભૂખ લાગી છે, બપોરે જમ્યો તો 2 વાગે પણ વાડીએ ગયો તો થોડુંક કામ હતું તો વાડીએ કામ કરાવ્યું અને ભૂખ લાગી છે, જમી છી અને જમી લઈ પછી મળી. તો મિત્રો, અત્યારે બેંગન ભરેલા શાક છે, એમાં કરનીવાળીના મરચાં નાખેલા છે, પાછા બટેકા છે અને આ કરનીવાળીના ફ્રેશ મરચાં છાશ છે. એમાં પછી મારા સિયાબેનને શું બનવાનું, મેલડીમાં બનવાનું છે તો તમને મેલડીમાંના દર્શન કરાવશું. તો આમાં મિત્રો, અત્યારના ઓલમોસ્ટ 9:30 છે, એવો ટાઈમ થઈ ગયો છે. નવરાત્રિનો 8મો દિવસ એટલે કે આજે છે 8 અને સન્ડે. તો ઓલરેડી અત્યારે આજે માં જોગમય અમારા 3જા દિવસે પણ મારી ઘરે પધાર્યા છે. પહેલા દિવસે પધાર્યા હતા, બીજા દિવસે પધાર્યા, આજે ખુદ માં મેલનીમાં મારી ઘરે પધાર્યા છે અને તમને મેલનીમાંના સાક્ષાત દર્શન કરાવવા જઈ રહ્યો છું અને આપણે પણ એ દર્શન કરશું અને તમને પણ કરાવશું. થાવ મેલનીમાં ઊભા, તમે જોઈ શકો છો અત્યારે ખુદ મેલનીમાં અમારી ઘરે સાક્ષાત દર્શન કરે છે.
અમારી સોસાયટીમાં જે નવરાત્રિ થઈ છે તમે તમને વાત કરી હતી, તો આ અમારો સપોર્ટ છે, આ અમારી ઉત્સાહ છે, અમારી સોસાયટીમાં અમે અમારી નવરાત્રિને સપોર્ટ કરી છે. અમે કારણ કે અર્વાચીન કરતાં પ્રાચીનને મહત્વ આપી છે. સનાતન ધર્મમાં આપણો ધર્મ મહત્વનો છે, હિન્દુ ધર્મમાં અત્યારે આવી વસ્તુ કરવી જરૂરી છે. તો લેટ્સ ગો, મળી છે નવરાત્રિએ.